નંબર ટુ, તમારું સુખ અપૂર્ણ છે. માની લો કે તમારો 50 લાખનો બંગલો થઈ ગયો ને 25 લાખનું એમાં ફર્નિચર નાખી દીધું, હવે તમે તમારી જાતને સંપૂર્ણ સુખી કહી શકો એમ છો? નહીં. તમારી સામે કોઈએ 25 કરોડનો બંગલો બનાવ્યો, 50 લાખનું ફર્નિચર નાખી દીધું, તમારા 75 લાખ પાણીમાં જતા રહ્યા છે. તમે BMW લઈ આવ્યા, તમારી સામે ફરારી આવી ગઈ, તમારી BMW ડબલો થઈ ગઈ. તમારા સુખ અપૂર્ણ છે. તમે સતત કોમ્પિટિશનમાં ઉતરતા રહ્યો, હાંફતા જાઓ, થાકતા જાઓ. અરે, માણસ દેવું કરીને પણ ક્યારેક પોતાના સુખ ભેગા કરતો હોય છે. માટે તમને કહું, સિદ્ધ પરમાત્માને ક્યારે આવું કરવું નથી પડતું, કારણ કે એમની પાસે સંપૂર્ણ છે. અને સંપૂર્ણ સુખનો મતલબ એ તમે પણ બની શકો છો જો તમારી પાસે સંતોષ આવી જાય. આ કાળના તમે સિદ્ધાત્મા છો. આ કાળના જેમ આચાર્યોએ, આ કાળના તીર્થંકર છે. આવતીકાલે 6 આચાર્ય ભગવંત આવે ને, ત્યારે આચાર્ય તરીકે નહીં જોતા, તીર્થ યારે સમો સુરી. આ કાળના જીવતા જાગતા આપણને તીર્થંકર પ્રાપ્ત થયા, આવા ભાવ સાથે તમારે એને વંદન કરવાના. અને સંતોષી માણસ હોય ને, હું એને આ કાળનો સિદ્ધાત્મા કહું છું. દુઃખ ક્યાં છે? આમાં જ છે કે બીજે ક્યાંય? કેટલું દોડો, કેટલું દોડો છે? ચાલુ પ્રવચનની અંદર અમિત ફોન આવે, 2-5 લાખ રૂપિયાનો નફો થાય એમ છે, સામાયિક પૂરું થઈ ગયું છે, અને ફોન આવ્યો છે, અને મારે 1/2 કલાક હજી પ્રવચન બાકી છે, તું બે કે રવાનો થઈ જાય. એક 2-5 લાખ રૂપિયા તમને દોડાવી શકે? 2-5 લાખ શું, 10 રૂપિયાની નોટ તમને નીચી નમાવી શકે એમ છે. આમ બહાર નીકળ્યા હોય ને, કોકના 10 રૂપિયા પડી ગયા, સાચું બોલો, તમે વાંકા વાળો કે ના વાળો? મને એક જણ કહે કે બાવસી કન્ના રૂપિયા નીચે પડી આવે તો આપે લેવાય કે નહીં લેવાય? મેં નહીં લેવાતા ભાઈ, લેવાય. હા, ગામના પૈસે તારે ધરમ કરવો છે એમ ને? તારા રૂપિયા તો આપને પણ, હે, એનું જે થવું હોય તે તારે હાથમાં લગાડાય. મને છે ને મુંબઈમાં તારા જેવો જ એક મળ્યો હતો, મને કહે કે દેરાસરના ભંડારમાં નાખી દઉં. મેં કીધું 10 રૂપિયા છે એટલે નાખી દઈશ, બીજી વાર 100 મળશે એટલે નાખી દઈશ, અને મોદીએ 2000ની નવી કાઢી છે એ જો મળે ને તો તું એ ભગવાન કે ભગવાન, 2-2 વખત તો તને આપી છે, એના બદલામાં મળી છે, હવે ખિસ્સામાં રાખવા દે. મન બહુ વિચિત્ર છે. અરે, મન બહુ વિચિત્ર છે. મારો ભરોસો કરજે, પણ તારા મનનો ભરોસો ક્યારેય નહીં કરતો. 10ની નોટ કીધી એટલે ભિખારી. હા, 10,000ની નોટ મળે તો અરે રેવા દો. મન ચંચલ છે, જેટલું મળે એટલું ઓછું પડે છે. તમને પૂછું, કેટલા મળે તો તમે રાજી છે? કોઈ જવાબ છે? કોઈ જવાબ? એક સમય હતો, લોકો પરિગ્રહ પરિમાણનું વ્રત લેતા હતા. હરામ છે, આમાંથી કોઈએ પરિગ્રહ પરિમાણનું વ્રત લીધું હોય, આટલા મળે પછી મારે નથી કમાવાનું. બોલો, આજના દિવસે સિદ્ધાત્માનું સુખ અનુભવવા માટે એક અભિગ્રહ આપું? એક અભિગ્રહ, ઓફિસમાં ગયા પછી 10,000 રૂપિયાનો ધંધો થઈ જાય, પછી ઓફિસ બંધ કરીને ઘર ભેગા થઈ જવા. કબૂલ? કેટલા લાખ કહું? મળતા 10 નથી, ત્યાં જઈને માખીઓ ઉડાડે છે, પણ પાછી આશા અમર હૈ, આશા અમર હૈ. આજ નહીં તો કલ, કલ નહીં તો. મંદિરમાં ગયા પછી ભાવ નથી આવતા ને, એના માટે આ બેસ્ટ એક્ઝામ્પલ છે. કેટલીક છોકરીઓ આજની મોર્ડન, કેટલાક છોકરાઓ આજના મોર્ડન, OMG અને PK, આ બધું જોયા પછી અમને કહેતા હોય છે, મહારાજ સાહેબ, મંદિર મેં જાને કે બાદ ભાવ તો કુછ આતે નહીં હૈ, ક્યાં જાને કા મંદિર મેં. એને એ જ કહું છું, તારો પપ્પો દુકાનમાં ને ઓફિસમાં જાય છે, ધંધો કાંઈ નથી થતો. પેલા તારા બાપને ઓફિસમાં જતો બંધ કર, તારા બાપને દુકાને જતો બંધ કર, તારા પપ્પાને જોબમાં જતા બંધ કર, બેસાડી દે ઘરની અંદર. તો તારો બાપ પણ એમ કે છે, બેટા આજ નહીં તો કલ, કલ નહીં તો પરસો. ધંધા હોગા તો ઘર પે નહીં હોને વાલા, કહાં પર હોગા, માર્કેટ મેં હી હોને વાલા હૈ. ફિર વો મસ્કતી હૈ, મણિભદ્ર હૈ, સફલ હૈ, યા ન્યૂ ક્લોથ માર્કેટ હૈ, લેકિન માર્કેટ મેં હી હોને વાલા હૈ. ધંધો જો માર્કેટમાં થાય તો ધર્મ ધર્મસ્થાનમાં થાય છે.